ખેડાથી સમાચાર નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થયો છે નડિયાદથી આ સમાચાર બ્લોક નંબર 26 માં 12 મકાન આવેલા છે અને એક બ્લોક આખો ધરાશાયી થયો છે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે એકાએક આ દુર્ઘટના બની છે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને જે લોકો ફસાયા છે તેઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટનો એક બ્લોક ધરાશાયી અને બ્લોક નંબર 26 માં જ્યાં 12 મકાન આવેલા છે અને આ બ્લોક ધરાશાયી થતાની સાથે જ જે લોકો કાટમાળમાં ફસાયા છે દટાયા છે તેઓનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવી દેવામાં આવી છે અને આ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે એકાએક બ્લોક જમીન દોસ્ત થયો અને આ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતાની સાથે જ આ દુર્ઘટના બની અને અનેક લોકો ફસાયા છે કેટલા લોકો ફસાયા છે તેવો કોઈ સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો પણ પ્રાથમિક જે વિગતો મળી રહી છે તે પ્રમાણે અત્યારે હાલમાં તો આ જે કામગીરી છે તે કાટમાળને દૂર ખસેડવામાં આવી રહ્યું છે આ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેની સાથે અનેકો લોકો અને ત્યાંના જે સ્થાનિકો છે તે સ્થાનિકોની પણ મદદ લેવામાં આવી છે અને જે લોકોને ફસાઈ ગયા છે તેઓને બહાર કાઢવા માટે હાલ તો કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે તો નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટનો આ બ્લોક ધરાશાયી ધર્મેન્દ્ર કપાસી સંવાદદાતા ફોલેન પર ધર્મેન્દ્ર સમગ્ર ઘટનાનો ચિતાર આપશો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો નડિયાદની અંદર પ્રગતિનગર એરિયા છે જેની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 50 વર્ષ કરતા પણ મકાનો બનાવવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે જે 12 મકાનોનો જે બ્લોક આવેલા છે 26 નંબરનો બ્લોક જે આજે ભારે વરસાદને કારણે ધરાશાયી થયો હોવાની વાત સામે આવી છે મહત્વની વાત એ છે કે જે એપાર્ટમેન્ટનો આખો ભાગ બેસી ગયો છે તેની અંદર જે સ્થાનિક રહીશો હતા તે દબાયાની પૂરી આશંકા છે અને ઘટનાને લઈને નડિયાદ પોલીસનું તંત્ર 108નું તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અને જે લોકો દબાયેલા છે તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એક તરફ ધીમી ધારે વરસાદ પણ ચાલુ છે ત્યારે ગુજરાત વિધાનસભાના પંકજ દેસાઈ પણ ઘટનાસ્થળ પર હાજર થઈ ગયા છે અને તેમની નિગરાનીમાં પણ સ્થાનિક યુવાનોની પણ મદદ લેવામાં આવી રહી છે અને વહેલામાં વહેલી તકે જેટલો પણ મલબારો કાટમાળ છે તેને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે કેટલા લોકો દટાયા છે અને કેટલા લોકોના મોત થયા છે તે જો સ્પષ્ટ થયું નથી પરંતુ હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ છે અને રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ સાચી વિગતો સામે આવશે કે કેટલા લોકો ઘટનાની અંદર ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાના મોત થયા છે જી ધર્મેન્દ્ર પહેલેથી આ જે બ્લોક હતો જે આ ઇમારત છે તે પહેલેથી જર્જરિત અવસ્થામાં હતી કે કેમ અને હતી તો કેટલા સમયથી હતી એપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો આ ઇમારત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલી છે મહત્વની વાત એ છે કે બિલ્ડિંગ ઘણી જૂની હોવાને કારણે સરકારી તંત્ર દ્વારા અવારનવાર આ રહીશોને નોટિસો પણ બજાવવામાં આવેલી છે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે આ જે રહીશો છે તેમને અગાઉ જે નોટિસો આપવામાં આવી હતી કે મકાન કોઈ પણ સમયે જર્જરિત હોવાને કારણે કોઈ પણ દુર્ઘટના બની શકે છે માટે આ મકાનો ખાલી કરવા જોઈએ પરંતુ સ્થાનિક લોકો દ્વારા સરકારી તંત્રની નોટિસોની અવગણના કરવામાં આવી હતી અને મકાનો ખાલી કરવામાં ન આવ્યા હતા જેના કારણે આજે આ દુર્ઘટના બનવા પામી છે તો આ સમગ્ર ઘટનાને લઈને જવાબદારી કોની બેદરકારી કોની કહી શકાય જ્યાં નોટિસ તો આપી દેવામાં આવી ત્યારબાદ જે ફોલોઅપ લેવું જોઈએ તે પ્રકારનું કોઈ ફોલોઅપ સરકારી તંત્ર દ્વારા લેવામાં આવ્યું હતું ખરી ચોક્કસથી સરકારી તંત્ર માત્ર ને માત્ર નોટિસો અને કાગળ પર જ કાર્યવાહી કરતા હોય છે મહત્વની વાત એ છે કે સરકારી તંત્ર જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જ્યારે ચેકિંગ કરવા જાય છે ચેકિંગ હાથ ધરે છે ત્યારે સ્પષ્ટપણે તેઓને પણ અંદાજો આવતો હોય છે કે બિલ્ડિંગ આટલી જૂની છે આવી ઘટના બની શકે છે પરંતુ માત્ર ને માત્ર અધિકારીઓ દ્વારા માત્ર નોટિસો આપી અને પોતાની કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ માનતા હોય છે જેના કારણે આ ઘટના બની છે બીજી તરફ જે અધિકારીઓ હવે એવું પણ બહાનું આગળ ધરશે કે અત્યારે જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે બિલ્ડિંગ ધરાશાયી થયું છે પરંતુ જોવા જઈએ તો ખરેખર સરકારી તંત્રની બેદરકારીને કારણે આ રહીશો આજે ભોગ બન્યા છે જી ધર્મેન્દ્ર હાઉસિંગ બોર્ડના મકાનો તો કોઈ અન્ય વ્યવસ્થા કરવા માટે તંત્ર દ્વારા સરકારી તંત્ર દ્વારા કોઈ તૈયારી બતાવવામાં આવી હતી આ સ્થાનિકોને સ્થાનિકો પ્રત્યે કે કેમ એ પ્રકારની હજુ કોઈ માહિતી સામે નથી આવી પરંતુ Tv9 દ્વારા પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને લઈને અવારનવાર ત્યાં અન્ય સ્ટોરી માટે પણ જવામાં આવતો છે અને ત્યારે જે બિલ્ડિંગોની દશા હતી તે બાબતે પણ Tv9 દ્વારા પણ અધિકારીઓને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આ પ્રકારની સ્થિતિની અંદર આ લોકો અત્યારે જીવી રહ્યા છે ક્યારે પણ કોઈ પણ ઘટના બની શકે છે તો સરકારી તંત્રએ પણ કોઈ પગલાં ભરવા જોઈએ પરંતુ સરકારી તંત્રના અધિકારીઓ માત્ર ને માત્ર
સમય આવે અને કામગીરી થશે, સમય આવે અને કામગીરી કરી નોટિસ આપી અને પોતાનું કામનો સંતોષ માનતા હોય છે, જેના કારણે આ ઘટના બનવા પામી છે. ઠીક છે ધર્મેન્દ્ર, અત્યારે ઘટના સ્થળ પર આપને શું દેખાઈ રહ્યું છે? કેટલા લોકો દટાયા હોઈ શકે છે અને સાથે દંડક શ્રી તો ત્યાં પહોંચ્યા છે, પણ અન્ય કઈ કઈ ટીમ છે જે બચાવ કામગીરીમાં જોડાયેલી છે? ઘટના સ્થળની વાત કરવામાં આવે તો જે ઘટના બની છે ત્યારબાદ પહેલા તો જે સ્થાનિક લોકો, જે અન્ય બ્લોકના પણ યુવાનો અને અન્ય પુરુષો પણ ત્યાં આવી ગયા. ઘટનાની જાણ છે અને સ્થાનિક લોકો દ્વારા ફાયરને કરવામાં આવી, ફાયરના કર્મચારીઓ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. પરંતુ ફાયરના જે કર્મચારી છે તે મર્યાદિત સંખ્યામાં હોય છે, જેની સામે પંકજ દેસાઈ કે જેઓ નડિયાદના ધારાસભ્ય છે તેમના કેટલાક ફોન કોલના કારણે નડિયાદના સ્થાનિક યુવાનો જે વરસતા વરસાદની અંદર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને ફાયરને કઈ રીતે મદદરૂપ થઈ શકાય અને કઈ રીતે જે ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયેલા લોકો છે તેમને સરળતાથી બહાર કાઢી શકાય તેની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સ્થાનિક જે ઘટના બની છે તેના કારણે પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ઘટના સ્થળે ટ્રાફિક ન થાય, જે પણ ઇજાગ્રસ્ત લોકો છે તેમને સરળતાથી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય તે માટેના માર્ગો પણ ખુલ્લા રાખવામાં આવે છે. ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તેની કામગીરી અત્યારે પોલીસ હાથ ધરી રહી છે. બીજી તરફ 108 પણ ટીમો અત્યારે એલર્ટ છે, ત્યાં હાજર છે અને જે પણ ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢ્યા છે તેઓને સારવાર આપીને સીધા જ નડિયાદની સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધર્મેન્દ્ર, એક શક્ય તો એક એ પણ પ્રકાશ પાડો કે બ્લોક નંબર 26 છે અને આ જે બ્લોક છે તે આખો ધરાશય થયો છે કે માત્ર એક સ્લેબ તૂટ્યો છે અને એક સાથે અન્ય પણ કેટલાક બ્લોક બનાવવામાં આવ્યા હશે, તો તેઓની સ્થિતિ કોઈ સ્પષ્ટ પડી છે કે કેમ? સામાન્ય રીતે જે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હોય છે તે પ્લસ આકારના હોય છે, મીન્સ કે સામે સામેની દિશામાં હોય છે. મહત્વની વાત એ છે કે આ જે આખું એપાર્ટમેન્ટના જે બ્લોક બનાવવામાં આવેલા છે તે જે લગભગ 12 એટલે કે જે 12 બ્લોક બનાવવામાં આવેલા છે, એક માળની અંદર 12 બ્લોક આવે છે, 12 મકાનો આવેલા હોય છે અને તે આખો ભાગ નથી બેઠું, પરંતુ તે પૈકીનો કેટલોક ભાગ બેસી ગયો છે. પરંતુ વધારે પડતા પિલ્લરો ન હોવાને કારણે બધા જ સ્લેબ તૂટી પડ્યા હોય શકે તેવી પૂરી શક્યતા હોય છે. વિઝ્યુઅલની અંદર પણ આપ જોઈ શકો છો કે ઓછા પિલ્લર હોવાને કારણે જે સ્લેબ તૂટી પડ્યા છે તેના કારણે ત્રીજા માળે કે બીજા માળે રહેતા લોકો પણ ધરાશાયી થઈને સીધા નીચે આવ્યા છે. જોકે જે કાટમાળનો મલબારો છે તેઓની ઉપર પડ્યો છે, સાથે સાથે ઘરની અંદર જે ઘર વખરી આવે છે તે પણ તેઓની ઉપર પડેલી છે. તેના કારણે અત્યારે અંદાજે લગાવવો થોડું મુશ્કેલ છે કે એક્ઝેક્ટ કેટલા લોકો અત્યારે દબાયેલી સ્થિતિમાં છે. ધર્મેન્દ્ર, રેસ્ક્યુમાં કોઈ મુશ્કેલી નડતી હોય? કારણ કે જે પ્રકારે હમણાં આપે કહ્યું કે સામ સામે બધા બ્લોક આવેલા છે તો ખૂબ જ કન્જેસ્ટેડ આ એરિયા હોઈ શકે છે, તો રેસ્ક્યુ દરમિયાન કોઈ મુશ્કેલી નડી શકે છે? રેસ્ક્યુ દરમિયાન ચોક્કસ મુશ્કેલી નડશે. એનું કારણ છે કે નડિયાદની અંદર અત્યાર દિવસ દરમિયાન જે વરસાદ પડેલો તેના કારણે પાણી પણ ભરાયેલા છે. બીજી તરફ સિટીની વાત કરવામાં આવે તો જે રાત્રિનો સમય છે, બીજી તરફ જે પણ વાહનો કે એમ્બ્યુલન્સ હશે તે પણ પાણીની અંદર ગરકાવ ક્યાંક ને ક્યાંક થશે, કારણ કે જે ગુજરાત હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે તે રકાબી આકારનો વિસ્તાર છે, પાણી ભરાઈ જવાની ત્યાં પણ સમસ્યાઓ છે. એટલે 100% વાત ગણી શકાય કે જે પણ રીતની હાલ ઘટના બનેલી છે તેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ થોડી ખોરવાશે, વાહનોને અવર જવર કરવામાં પણ થોડી મુશ્કેલી પડશે અને જે લોકો દબાયેલા છે તેઓને હોસ્પિટલ પહોંચવામાં થોડી દેરી થઈ શકે છે. પરંતુ તંત્ર અને પોલીસ એલર્ટ છે હાલ કે કઈ રીતે સરળતાથી જે પણ ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. ઠીક ધર્મેન્દ્ર, અંતમાં કેટલો સમય લાગી શકે સ્થિતિ સામાન્ય થતા? આપને પ્રથમ દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? અત્યારે રેસ્ક્યુ તો જે છે તે વિઝ્યુઅલમાં દેખાઈ રહ્યું છે કે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સ્પષ્ટપણે માનવું છે કે જે પ્રકારનો મલબારો તૂટી પડેલો છે જેસીબી દ્વારા ખસેડવામાં પણ થોડી મુશ્કેલી પડી શકે છે, કારણ કે અંદર વ્યક્તિઓ પણ હાજર છે, ઇજાગ્રસ્ત લોકો પણ હાજર છે, રહીશો હાજર છે, એટલે જેસીબીનો પણ કોઈ પણ રીતે ઉપયોગ થઈ શકે એમ નથી. માત્ર ને માત્ર ડ્રીલરથી ક્યાંક ને ક્યાંક કોઈક ભાગને તોડવો પડે તો ડ્રીલરથી તોડવામાં આવશે અને જે લોકો દબાયેલા છે તેઓને બહાર કાઢવામાં આવશે. મહત્વની વાત એ છે કે સામાન્ય રીતે એક ટ્રેક્ટરની અંદરથી જ્યારે ઈંટો ઉતારવામાં આવતી હોય છે ત્યારે પણ લગભગ 1.5 કલાક જેટલો સમય થતો હોય છે. આ અવ્યવસ્થિત આખો મલબારો છે અને એને ખસેડવામાં લગભગ 4-5 કલાકનો સમય લાગી શકે છે. ધર્મેન્દ્ર, સતત નજર બનાવી રાખજો. આભાર આ તમામ વિગતો પર જાણકારી.